નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બેસનની ઝીણી સેવ અને નાયલોન સેવ બંને સેવ બનાવવા માટે એક જ લોટ બાંધવાની જરૂર પડે છે અને ફટાફટ બની જાય છે તો ચાલો સેવ બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લીધો છે હું અહીંયા જે પણ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરું છું તેની ડિટેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તો તે ઓપન કરીને તમે જોઈ શકો છો સૌપ્રથમ તેમાં વન ફોર્થ કપ જેટલું તેલ નાખીશું હવે તેમાં હાફ કપ પાણી નાખવાનું છે હવે તેલ અને પાણીના મિક્સરને સારી રીતે મિક્સ કરવાનું છે હવે તેમાં એક ટી સ્પૂન મીઠું નાખવાનું છે અને એક ચપટી જેટલી હળદર હળદર બહુ વધારે નાખવાની નથી ખાલી થોડો કલર પૂરતી જ નાખવાની છે હવે આ બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરીશું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેમાં એક કપ જેટલો ચાળેલો બેસન નાખીશું સારી રીતે મિક્સ કરી લઈએ આપણે ટોટલ દોઢ કપ બેસન નાખવાનું છે પહેલાં એક કપ બેસન નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું એ મિક્સ થઈ જાય પછી બાકીનો અડધો કપ બેસન નાખીશું હવે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ગાંઠા ના પડે તે રીતે મિક્સ કરવાનું છે એકદમ સ્મૂથ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે સેવ પાડવા માટે મશીન લઈ લઈશું પહેલાં આપણે ઝીણી સેવ પાડીશું ઝીણી સેવ પાડવાની આપણે બ્લેડ પહેલાં મશીનમાં સેટ કરી લઈશું હવે તેને તેલવાળું બ્રશ કરીને સારી રીતે તેલવાળો કરી લઈશું હવે સંચામાં બાંધેલો લોટ ભરી લઈશું બેસન થોડું હેન્ડલ કરવામાં સ્ટીક્યું હોય છે એટલા માટે મેં ચમચીથી લોટ બાંધ્યો છે તમે હાથથી પણ બાંધી શકો છો હવે મશીનને આપણે ઢાંકીને ફિટ કરી લઈશું તેલ ગરમ થયું છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ પહેલાં થોડો લોટ નાખીને તમે જોઈ શકો છો કે લોટ નાખતાની સાથે જ ઉપર આવી જાય છે એટલા માટે આપણું તેલ તળવા માટે ઇનફ ગરમ છે હવે આપણે સેવ પાડી લઈશું એક સાઈડથી તળાઈ ગઈ છે હવે આપણે તેને પલટાવી લઈશું બેસનની સેવ જ્યારે તમે કાઢશો ત્યારે થોડી પોચી લાગશે પરંતુ પાંચ મિનિટ પછી તે ઠંડી થશે ત્યારે ક્રિસ્પી થઈ જશે સેમ એવી રીતે બીજી સેવ પણ બનાવી લઈશું હવે આપણે નાયલોન સેવ બનાવીશું તે માટે આપણે બ્લેડ ચેન્જ કરી લઈશું તેને પણ ઓઇલથી ગ્રીસ કરી લઈશું હવે તેમાં બેસનનો લોટ બાંધીને રાખ્યો છે તે ભરી લઈશું હવે નાયલોન સેવ પણ આપણે ઝીણી સેવની જેમ બનાવી લઈશું પલટાવી લઈશું તેને નાયલોન સેવ તળાતા તો ફક્ત બે જ મિનિટ લાગે છે એટલે તેને ફટાફટ તેલમાંથી કાઢી લેવી હવે આપણી ઝીણી સેવ અને નાયલોન સેવ બંને બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે ઝીણી સેવ અને નાયલોન સેવ ઘરે એકવાર જરૂરથી બનાવો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય